ખાટી જાય પણ એની જે ભાત એનો રંગ છે એ ક્યારે જતો નથી એટલે કે પડી પટોળે ભાત ખાટે પણ ફીટે નહીં પટોળા તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચિંતન અને ધીરજ જરૂરી છે ઘણા દિવસોની મહેનત માંગે છે અને મનવારી સિદ્ધના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે સુકામ ઊંચી કિંમતે વેચાય છે તો કે જે એનો રંગ છે અને એની ઉપર જે સિલ્કના તાર છે બરાબર મલબારી સિલ્કના તાર છે ખૂબ જ મોંઘા આવે છે જેથી કરીને પટોળા છે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે હસ્તકલી સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે માત્ર 3 જ પરિવારો પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવામાંથી રહ્યા છે બીજા ઘણા બધા આ વ્યવસાય છોડી દીધો છે પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણની જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને ગૌરવ છે પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા પટોળાની આ અમૂલ્ય અને બેનમૂન હસ્તકારીગરી લુપ્ત થતી અટકાવવા આપણે પટોળાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીને કસીબીઓને મદદ કરવી જોઈએ નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે એટલે એ કહે છે કે હવે અત્યારે આ સમયમાં આવી કોઈ પટોળા ત્યાં બનાવતું નથી શું કામ કે તે ખૂબ જ ચેઇન સિલ્ક એના દોરા અને કલરની છે ખૂબ જ મોંઘું મળે છે તો એ લોકો અત્યારે હવે આ બધું કામ છે એ છોડી અને 700 પરિવારમાંથી અત્યારે માત્ર 3 જ પરિવાર છે જે આ પટોળા બનાવવાનું કામ કરે છે એટલે કહે છે કે પ્રાચીન આપણો પટોળાનું છે એ આપણો પ્રાચીન વારસો છે તો એને ટકાવી રાખવા આપણે આ પટોળાની સારી કિંમત આપી અને ત્યાંના લોકોને કસબીઓને એટલે કસબી એટલે કે ત્યાંના જે લોકો છે એને મદદ કરવી જોઈએ જેથી કરીને જે આપણા પટોળાનું આપણે જે આપણા ભારત દેશ ભારતની શાન અને ગૌરવ મુજબ છે એને આપણે ટકાવી રાખીએ એને આપણે જાળવી રાખીએ માટે પટોળા છે એ ખૂબ જ આપણી સંસ્કૃતિનો એક ઓળખ છે કે પટોળા અને આપણે ગીત પણ ગાઈએ છીએ કે પાટણથી પટોળા મંગા લાવજો એમ બરાબર તો હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં આના ખાલી જગ્યાને જોડતા જોઈશું થેન્ક યુ